હેલો ફ્રેન્ડ્સ, હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે. આજના સ્પેશિયલ મેનુમાં ફ્લાવર વટાણા અને બટાકાનું શાક બનાવીશું. આજે આ શાક આપણે કુકરમાં બનાવીશું, જેથી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે. તો હવે આ શાકની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો, અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. તો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું. તો આ શાક બનાવવા માટે કુકરમાં 4-5 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1/2 ચમચી જેટલું જીરું ઉમેરીશું અને એને ક્રેકલ થવા દઈશું. પછી 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. ઘણા લોકો તેલમાં પહેલાં મસાલા ઉમેરતા હોય છે, પરંતુ એ મસાલા ડાયરેક્ટ તમે તેલમાં ઉમેરશો તો બળી જશે, એટલા માટે સૌથી પહેલાં આપણે શાકભાજી ઉમેરી દઈશું. તો 1/2 વાડકી જેટલા લીલા વટાણા લીધા છે તો તેને ઉમેરી દઈશું. ત્યાર પછી 1 વાડકી જેટલું ફ્લાવરને મેં ધોઈ અને સમારી લીધું છે તો તેને ઉમેરી દઈશું. પછી 1 મોટા બટાકાની મેં છાલ કાઢી અને મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે તો તેને ઉમેરી દઈશું. હવે 3-3 શાકભાજી ઉમેરાઈ ગયા છે તો ત્યાર પછી આપણે તેમાં મસાલા ઉમેરીશું. તો સૌથી પહેલાં 5 ચમચી જેટલી સૂકી હળદર ઉમેરી દઈશું. હવે ત્યાર પછી તેમાં 1/2 ચમચી જેટલા ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. પછી 1/2 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું, અને તમે તીખું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે મરચું ઉમેરવાનું રહેશે. પછી 1/2 ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરીશું, અને હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે આમાં બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો ત્યાર પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. હવે આ બધા મસાલાને ફ્લાવર વટાણા અને બટાકા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. આ શાકમાં મેં ઓછા મસાલા ઉમેર્યા છે તો પણ શાક ખૂબ જ ટેસ્ટી બનશે. હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો શાકમાં બધા મસાલા વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે. હવે આજે આપણે આ શાકને થોડું રસાવાળું બનાવીશું, એટલા માટે એમાં 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને ત્યાર પછી વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી ફ્લાવર અને વટાણા તો એકદમ ફટાફટ કૂક થઈ જશે. હવે કૂકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને ત્યાર પછી મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ વગાડી દઈશું. થોડી વાર પછી 3 વિસલ વાગી ગઈ છે તો હવે કુકરનું ઢાંકણ ખોલી લઈશું અને ચેક કરી લઈશું. અને હવે તમે જોઈ શકો છો આપણું ફ્લાવર વટાણા બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને ફ્લાવર વટાણા બટાકા 3-3 એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે. છે ને, એકદમ ફટાફટ કુકરમાં ફ્લાવર વટાણા બટાકાનું શાક બનીને તૈયાર થઈ જશે. હવે ત્યાર પછી એના ઉપર થોડી ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. આ શાકનો રસો પણ એકદમ પરફેક્ટ બન્યો છે અને એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. આ ગરમા ગરમ શાકને તમે બાજરીનો રોટલો, જુવારનો રોટલો, પરોઠા કે ખીચડી જોડે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આ ટેસ્ટી એવા ફ્લાવર વટાણા બટાકાના શાકની રેસીપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને તમને જો મારી આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.